લીંબડીમાં આવેલ વિવેકાનંદ નગર સોસાયટીના બાળકોએ રંગીન ફુગાવમાં પાણી ભરી એકબીજા ઉપર પિચકારી છોડીને ધૂળેટીની ઉજવણી કરી. લીંબડીમાં આવેલ વિવેકાનંદ નગર સોસાયટીના બાળકોએ નવરંગ ફુગ્ગામાં પાણી ભરી એકબીજા પર પિચકારી દ્વારા ધૂળેટીની ઉજવણી કરી. હોળીના બીજા દિવસે ધૂળેટી આવે છે, જેનો રંગનો તહેવાર પણ કહેવામાં આવે છે. ધૂળેટી પર્વનું ધાર્મિક દ્રષ્ટિ પણ ઘણું મહત્વનું રહેલું છે. રંગ ગુલાલ છે, આનંદ ઉત્સવ છે. વિવેકાનંદ નગર સોસાયટીમાં નવરાત્રિ, ઉત્તરાયણ, સોનલ બીજ અને દિવાળી વગેરે તહેવારો સૌ સાથે મળીને એક પરિવારની ભાવના સાથે ઉજવવામાં આવે છે. એ જ રીતે આજે ધૂળેટીમાં બાળકોએ ફુગ્ગાઓ અને પિચકારીમાં પાણી ભરી એકબીજા પર રમ્યા હતા. સાદા રંગોથી રમીને બાળકોમાં એક અનેરો આનંદ જોવા મળ્યો હતો. દરેક બાળકોએ એકબીજા પર પિચકારી અને સાદા વિવિધ રંગોથી રમીને તેમના ચહેરા પર અલગ ખુશી જોવા મળી હતી. દરેક બાળકોમાં નિર્દોષ મસ્તી અને આનંદ સાથે ધૂળેટી ઉત્સવ ધામધૂમથી ઉજવ્યો હતો. આજના ધૂળેટીના પાવન પર્વ પર ફૂલકાઓના ઉત્સાહે જાણે વૃંદાવનની ઝાંખી કરાવી હતી. બ્યુરો રિપોર્ટ, વલ્લભભાઈ રાઠોડ, લીંબડી.